उदाहरण नंबर 14, पेज नंबर 40, दीपक लिमिटेड रुपया 10 नो एक एवा 5 लाख इक्विटी शेयर 25 ना प्रीमियम की बाहर पड़िया। अंडरलाइन करो 25 ना प्रीमियम की। नीचे प्रमाणे नी रकमो भरवानी छे। सौथी पहला कीधेलू छे अरजी। अरजी वखते बोलो केटला कीधेला छे? अरजी वखते 13 छे, પણ એના કૌંસમાં શું લખેલું છે? 10 રૂપિયા પ્રીમિયમ સહિત 13 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ છે, 13 ગુણ્યા કેટલા હોય? 3, તો આને લખી શકાય 3 + 10। અરજી પછી મંજૂરી વખતે કેટલા છે? 70 માં 15 રૂપિયા શું છે? 2 રૂપિયા શેર ગુણ્યા 15 રૂપિયા પ્રીમિયમ 2 + 15। આખરી પ્રથમ હપ્તો કેટલો? 2 રૂપિયા। આખરી હપ્તો 3 રૂપિયા। કુલ મળીને 5,80,000 શેર અરજીઓ મળી। પહેલી લીટીમાં વાંચો મંગાવેલી કેટલી મળે છે? કેટલી ઓછી મળે કે વધુ? વધારાની અરજી નામંજૂર કરીને એના નાણા પરત કર કયા ખાતે? આગળ અનુપના 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર મંજૂરી બાદ જપ્ત કર્યા। બહુ અગત્યનું છે, અંડરલાઈન કરો, મંજૂરી બાદ જપ્ત કર્યા। મંજૂરી બાદ જપ્ત કર્યા, અત્યાર સુધી શું આવતું? શેર જપ્ત ક્યારે થતા? અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો બધું મંગાવાઈ જાય, મળી જાય પછી। એટલે કે 8 અમનોન લખાઈ જાય અથવા 6 અમનોન લખાઈ જાય પછી જપ્ત થતા। પણ આમાં સૂચના શું આપેલી છે? મંજૂરી પછી તરત જ જપ્ત કરી લીધા। મંજૂરી પછી તરત જ જપ્ત કરી લીધા એનો મતલબ શું? કે પ્રથમ અને આખરી હપ્તો મંગાવ્યો, પ્રથમ અને આખરી હપ્તો મંગાવેલો, કેટલા શેર છે એના? 4,000। તો ખાલી મંજૂરીના કૌંસમાં બોલો કેટલા લખી? 4,000। મેં વચ્ચે આડી લીટી શા માટે પાડેલી છે? પ્રથમ અને આખરી હપ્તો મંગાવેલો। તો હવે આપણે જ્યારે શેર જપ્ત કરીશું ત્યારે આપણે શેર 10 રૂપિયાનો ગણવાનો, છેલ્લા 3 અને 2 મંગાવેલા, તો શેર કેટલાનો ગણીશું? 5 રૂપિયા। આગળ વાંચીએ, પછી પૂર્વી, પૂર્વીના કેટલા શેર છે? 3,000 શેર મંજૂર કરવામાં આવેલા છે, એ પ્રથમ હપ્તાની રકમ નહીં ભરી શકતા તેના શેર પ્રથમ હપ્તા બાદ જપ્ત કર્યા। અંડરલાઈન કરો, પ્રથમ હપ્તા બાદ। તો બોલો આનો શેર કેટલાનો ગણવાનો? અરજીના 3 + 10, મંજૂરીના 2 + 15, પ્રથમ હપ્તાના 2, આખરી હપ્તાના 3, કુલ મળીને પ્રથમ હપ્તા બાદ જપ્ત કર્યા ને? તમે લીટી પાડેલી છે પ્રથમ હપ્તા બાદ કેટલા શેર છે? 3,000। તો લખીશ 3,000। આનો શેર જપ્ત કરીએ ત્યારે કેટલાનો ગણવાનો? 7। 3 રૂપિયા મંગાવેલા। દરેક દાખલામાં આપણે શું કરતા? આ 4,000 છે એની બાજુમાં નીચે 3,000 લખી નાખતા। તો આમાં બંને ગણતરીઓ મેં અલગ અલગ શા માટે કરી? અત્યાર સુધીના બધા શેર જપ્ત ક્યારે થતા? આખરી હપ્તા પછી। આમાં પહેલા જપ્ત થાય છે મંજૂરી પછી, પછી જપ્ત થાય છે આખરી પ્રથમ હપ્તા। એટલા માટે મેં બંનેમાં આવી લીટી પાડેલી છે, ગણતરીમાં સરળતા પડે। કંપનીનું નામ, બાકીના શેર ઉપર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ,
જરૂરી આમનું પસાર કરો. ટાઇટલ લખાશે દીપક લિમિટેડના ચોપડી આમનું. દીપક લિમિટેડના ચોપડી સૌથી પહેલી આમનું શ્રેણી આવે અરજીના નાણા મળે. અરજીના નાણા મળે તો બોલો કયું ખાતું ઉધાર થાય. નંબર 1 બેંક ખાતે તે બોલો કયા ખાતે. ઇક્વિટી શેર અરજીના કૌંસમાં ગણતરી 5 લાખ ઉપર ગણતરી કે 5,80,000 કે 5,80,000 અરજી મળી ને 5,80,000 ગુણ્યા અરજીની કુલ રકમ 75,40,000. પહેલી અમનો છે અરજીના નાણા મળે ત્યારે. બીજી આમનોન અરજીના નાણા ક્યાં લઈ જવાના. પહેલી આમનોન માં અરજી જમા છે. બીજી આમનોન માં ઇક્વિટી શેર અરજી ખાતે જેટલા જમા છે એટલા બોલો શું થાય. 75,40,000 જમા બાજુ પર લખાશે પહેલાથી ઇક્વિટી શેર મૂડી ખાતે. આમાં વધારાની અરજી છે હા કે ના. વધારાની અરજી કયા ખાતે. આમાં પ્રીમિયમ છે. પ્રીમિયમ કયા ખાતે. તે જામીનગીરી અને બોલો હજી તે જમા બાજુ કેમ 3 વિગત આવી ખબર પડી. એક વિગત તો આવે જ બોલો કઈ. શેર જામીનગીરી પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ અને વધારાની અરજી છે એટલે 5,80,000 માંથી કેટલી પાછી આપવાની છે. તો બોલો આપણી શેર અરજી મૂળ કેટલી કહેવાય. 5 લાખ ગુણ્યા આ શેર મૂડી છે ને અરજી વખતે શેર મૂડીના કેટલા. પછી નીચે જામીનગીરી પ્રીમિયમ 5 લાખ ગુણ્યા પ્રીમિયમના કેટલા. એની નીચે બેંક ખાતે કઈ અરજી લેવાય. વધારાની કેટલી. આ વધારાની અરજીના નાણા પરત કરીએ એમાં શેર મૂડીના પરત કરવાના પ્રીમિયમના પરત કે બંને પરત. બંને એટલે કેટલા. પહેલો ગુણાકાર 15 લાખ 50 લાખ 10 લાખ 40,000. સમજ પડી આમનું નિંદર. નંબર 2 હવે મંજૂરીના નાણા શું કરવાના. મંગાવ. મંજૂરીના નાણા મંગાવો ત્યારે આમનું થાય ખાતે. તે બોલો કયા ખાતે. ઇક્વિટી શેર. બોલો પ્રીમિયમ છે એમાં. હાસ્યમાં લખાવેલું પ્રીમિયમ હંમેશા કઈ આમનું આવે. શેર મૂડી છે. આ શેર મૂડી તો લખાશે શું. તે જામીનગીરી. હવે આપણે ગણતરી 5,80,000 પર કરીશું કે 5 લાખ. શું કામ. 80,000 અરજીના નાણા શું કરી દીધા. શેર મૂડી ખાતે પહેલા 5 લાખ ગુણ્યા મંજૂરી વખતે શેર મૂડીના કેટલા અને મંજૂરી વખતે પ્રીમિયમના કેટલા. 5 લાખ ગુણ્યા 2 અને 5 લાખ ગુણ્યા 15 બંનેનો સરવાળો. નંબર હવે શેની આમનો દાવે. મંજૂરીના નાણા કયું ખાતું ઉધાર કરાય. બેંક ખાતે ઉધાર.
તે ઇક્વિટી છે મંજૂરી પણ આમાં મળવાની બાકી મંજૂરી છે કૌંસમાં લખેલું છે મળવાનો બાકી હપ્તો લખો તો પણ ચાલે મળવાની બાકી મંજૂરી લખો તો પણ ચાલે મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે સૌથી પહેલી કઈ રકમ મળે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જેટલી રકમ જમા છે એટલી રકમ ઉધાર થાય બોલો કેટલી 85 લાખ ઉધાર છે એટલી શું થશે મળવાની બાકી મંજૂરી કેટલા ગુણ્યા કેટલા 4000 ગુણ્યા 68000 બાદબાકી 84 લાખ મંજૂરીની બંને પૂરી હવે પ્રથમ હપ્તાની આમદ આવશે કે નહીં આવે પ્રથમ હપ્તાની આમદ આવશે અત્યાર સુધી તો પ્રથમ હપ્તાની જ આવતી આ દાખલામાં એવું કીધેલું છે કે શેર મંજૂરી બાદ જપ્ત કર્યા તો મંજૂરી પૂરી થઈ ગઈ હવે એના શેર શું કરવાના મંજૂરી બાદ જપ્ત કર્યા એટલે કઈ કઈ વસ્તુ નથી મંગાવેલી એ મંગાવેલા તો આ 3 અને 2 5 નીકળી ગયા તો આપણો શેર કેટલાનો ભરાય મંજૂરીના નાણા મળેલા છે કે નથી મળેલા કૌંસમાં સંખ્યા છે તો મંજૂરીના નાણા મળેલા મંજૂરીના નાણા નથી મળેલા તો પ્રીમિયમ 15 રૂપિયા મળેલું હોય કે ન મળેલું હોય તો પ્રીમિયમ ને કહેવાય મળવાનું તો એની નોંધ થાય કે ન થાય અરજીનું 10 પ્રીમિયમ મળી ગયું કહેવાય કે બાકી તો આની નોંધ થાય આની પશુ પર દેવાની છે એમ ધ્યાનમાં લેવાશે સમજાયું મંજૂરીનું પ્રીમિયમ મળવાનું બાકી છે એટલે એની નોંધ થાય અરજીનું પ્રીમિયમ મળી ગયું છે એની નોંધ થશે શેર જપ્ત કરવાની આપનો નંબર 5 સામાન્ય રીતે શેર મૂડી થાય જમા પણ જપ્તી વખતે થાય ઇક્વિટી શેર મૂડી ખાતે કૌંસમાં શું હતો જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલા જપ્ત કર્યા ગુણ્યા બોલો 10 લખાય ગુણ્યા મંગાવેલી રકમ 20000 પહેલા બોલો તે કયા ખાતે લખાય હા પ્રીમિયમ મળી ગયો કે બાકી છે બાકી હોય તો એની નોંધ થાય સામાન્ય રીતે પ્રીમિયમ શું થાય જમા પણ જપ્તી વખતે જામીનગીરી કયું પ્રીમિયમ બાકી છે કેટલા રૂપિયા 60000 ઉધાર બાજુ જે પ્રીમિયમ ધ્યાનમાં લો ને એ જ પ્રીમિયમ જમા બાજુ ધ્યાનમાં લેવા ઉધાર બાજુ આપણે 10 રૂપિયા પ્રીમિયમ ધ્યાનમાં લીધું છે તો એ જમા બાજુ લેવાશે ઉધાર બાજુ 15 રૂપિયા ધ્યાનમાં લીધા છે એ જમા બાજુ ધ્યાનમાં ચલો પહેલા તે કયા ખાતે લખાશે શેર ભરેલા હોય એટલા જપ્ત થાય આની રકમ આપણે કઈ રીતે મેળવીએ છીએ પ્રશ્ન પછી એની નીચેની વિગત તે ઇક્વિટી શેર ચલો ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રાખવાના પર શેર આપણી પાસે અથવા ગણતરીમાં આપણે લખી દઈએ 4000 ગુણ્યા 17 68000 20 વત્તા 60 80 માઇનસ 67 12000 અથવા બીજી કઈ રીતે મળે 4000 ગુણ્યા 3 એટલે કેટલા મળે 12000 નંબર 6 હવે બોલો કોના નાણા મંગાવવાના પ્રથમ હપ્તાના નાણા મંગાવો ને ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે શું
આપણી પાસે અત્યાર સુધી શેર કેટલા હતા? 5 લાખ માંથી જપ્ત કેટલા કરી લીધા? 4000. તો હવે આપણી પાસે 5 લાખ જ શેર વધશે. 4 તો ગયા ને, તો 5 લાખ માંથી બાદ કેટલા કરવાના? તો હવે આપણી પાસે શેર કેટલા હોય? 4 લાખ. તમે ગણતરી કેટલા પર કરીશો? 4 લાખ. સમજાઈ? અત્યાર સુધીના દાખલામાં એવું શું કામ નહોતા કરતા હતા? કારણ કે જપ્ત ક્યારે થતા? તો આવી કોઈ ગણતરી ક્યારે આવતી? પ્રથમ હપ્તાના નાણાં મંગાવવાના. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, જમા બાજુ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પ્રથમ હપ્તામાં પ્રીમિયમ છે કે નથી? પ્રથમ હપ્તામાં પ્રીમિયમ નથી. તો લખાશે, બોલો કૌંસમાં હું કેટલા ગુણ્યા કેટલા લખું? પ્રથમ હપ્તાના 4,96,000 ગુણ્યા પ્રથમ હપ્તાના 2,92,000. તો બંને બાજુ આવશે 9,92,000. આ પ્રથમ હપ્તાના નાણા મંગાવ્યા. હવે શું થાય? બધાના મળેલા છે? કેટલાના બાકી છે? એને શું કહેવાય? મળવાનો બાકી. નાણા મળે ત્યારે બોલો આમનો બેંક ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. જમા બાજુ તે ઇક્વિટી છે પ્રથમ હપ્તા ખાતે. 3 માંથી પહેલી કઈ રકમ મળે? ઇક્વિટી શેર પ્રથમ. જેટલા ઉધાર છે એટલા 9,92,000. બોલો મળવાના બાકી હપ્તાના કૌંસમાં શું લખાય? 3,000 × 2 = 6,000. 6,000. પ્રશ્નાર્થ 9,86,000. નંબર હવે બોલો આખરી એક તો મંગાવાશે. બીજા શેર જો તો કોના છે? પૂર્વીના. પૂર્વીના શેર 3,000 મંજૂર કરવામાં આવેલા હતા. આમાં અંડરલાઈન શું છે? પ્રથમ હપ્તા બાદ જપ્ત કર્યા. એટલે શું નથી મંગાવેલું? તો હવે શેર આપણે 10 રૂપિયાનો ગણવાનો? કેટલાનો ગણવાનો? 7 રૂપિયાનો ગણાશે. શેર જપ્ત કરો એટલે શેર મૂડીનું ખાતું બોલો શું થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે. જપ્ત કરેલા શેરની સંખ્યા બોલો 3,000 × શેર દીઠ મંગાવેલી રકમ 7. 3,000 × 7. પ્રીમિયમ બંને મળી ગયા છે કે મળવાના બાકી? મળી ગયા હોય તો એની નોંધ થાય કે નહીં થાય? એની નોંધ થશે. ધ્યાનમાં લેવાય, જમા બાજુ પહેલું ખાતું તે શેર જપ્તી ખાતે. જેટલી રકમ મળેલી હોય એટલી. બાજુમાં શું લખવાનું? પ્રશ્ન. ચલો હવે બોલો તે કયા ખાતે? જેના કૌંસમાં હોય એ લખાશે. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે બોલો કેટલા? 3,000 × 2 = 6,000. પ્રશ્નાર્થની રકમ આ રકમ બીજી કઈ રીતે મળે? 3,000 × 3 અને 2. 3,000 × 5. અને અહીંયા પણ હતી. આ રકમ કઈ રીતે મળે? બંને રીતે મળી શકે. 8મી અમનો શેર જપ્ત કરી લીધા. 9મી અમ હવે શું કરવાનું? આખરી હપ્તાના નાણા મંગાવવાના. હવે આખરી હપ્તાના નાણા મંગાવો.
આપણી પાસે શેર કેટલા હતા 4,96,000 હવે ગણતરી આપણે 4,96,000 પર કરીશું કારણ કે 4,96,000માંથી આપણે 3,000 તો શેર જપ્ત કર લીધા તો હવે કેટલા પર 4,95,000 આખરી હપ્તાના નાણા મંગાવવાના ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર જમા બાજુ બોલો તે ઇક્વિટી શેર મૂડી ખાતે કૌંસમાં 4,96,000 આમાં આખરી હપ્તાના કૌંસમાં કઈ લખેલું છે કોઈ મળવાનો બાકી હપ્તો છે તે ઇક્વિટી શેર ઉપર જેટલી રકમ ઉધાર છે એટલી જ રકમ શું કરવાની જમા 14,79,000 હવે આ શેર જપ્ત કરેલા છે એને જો ને કંઈક કીધેલું છે કે ફરીથી બહાર પાડેલા હોય ખાલી શેર જપ્ત કરેલા છે ફરીથી કોઈ શેર બહાર પાડેલા લખી રહ્યા